કેમ છો બધા બાળકો? મજામાં. હવે આપણે ગત વિડિયો સુધી પાઠ 12 સુધી અભ્યાસ કરેલો છે અને આજે આપણે કાવ્ય 13 શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. 13મું કાવ્ય, પેજ નંબર 58 તમારી ચોપડીમાં. કાવ્યનું નામ છે ગીતામૃતમ. ગુજરાતી થાય એનું ગીતારૂપી અમૃત. ગીતાની અંદર જે કાંઈ શ્લોકો આપવામાં આવ્યા છે, 700 જેટલા શ્લોકો છે એમ આપણે માનીએ છીએ, એમાંના બધા શ્લોકો ખૂબ મહત્વના છે, પણ એમાંના કેટલાક શ્લોકો અમૃત જેવા છે એ શ્લોકો પસંદ કરીને અહીં કાવ્ય સ્વરૂપે મૂકવામાં આવેલા છે. એવા 7 શ્લોકો અહીંયા આપણા કાવ્યમાં પ્રસ્તુત છે ભગવદ્ ગીતાના. ગીતા એ ભારતીય તત્વજ્ઞાનનો ઉચ્ચ કક્ષાનો ગ્રંથ છે. સમગ્ર વિશ્વમાં ખૂબ આદર અને પ્રીતિપાત્ર બનેલો છે. મહાભારતનો એક ભાગ છે. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન મહાભારતના યુદ્ધ દરમિયાન આપેલું હતું. એ જ ગીતા ભગવદ્ ગીતા એવા નામે પ્રસિદ્ધિ પામ્યું છે. ટોટલ 18 પર્વ છે મહાભારતના. એ 18 પર્વમાં ભીષ્મ પર્વ નામનું જે પર્વ છે એમાં ભગવદ્ ગીતાનો સમાવેશ થાય છે. ભગવદ્ ગીતાના પણ અધ્યાયો 18 છે. જોઈએ પ્રસ્તાવના કાવ્યની. શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતના ભીષ્મ પર્વનો એક અંશ છે. તેમાં કુલ 18 અધ્યાયો અને આ 700 શ્લોકો છે. કુરુક્ષેત્રના મેદાનમાં પાંડવો અને કૌરવો વચ્ચે મહાયુદ્ધ થયું હતું. શત્રુપક્ષમાં ઉભેલા પોતાના સ્વજનો અને મિત્રોની સાથે યુદ્ધ કરવાનું હોય તેમના તરફથી લાગણીને કારણે અર્જુન વિષાદ અનુભવે છે. વળી સ્વજનો સાથેના યુદ્ધનું પરિણામથી ડરી જઈને યુદ્ધ કરવાનો વિચાર પણ એ પડતો મૂકી દેવાની તૈયારી કરે છે. કુરુક્ષેત્રનું મેદાન છે એમાં પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ થાય છે. શત્રુપક્ષમાં ઉભેલા પોતાના સ્વજનો, દુર્યોધન વગેરે પોતાના ભાઈઓ છે. મિત્રોની સાથે એને યુદ્ધ કરવાનું હોય એટલે એ થોડી વિષાદની સ્થિતિમાં આવી જાય. વિષાદ એટલે શું કરવું અને શું ન કરવું એ આપણી બુદ્ધિ નક્કી ન કરી શકે એવી સ્થિતિ જે ઉત્પન્ન થાય એ સ્થિતિને વિષાદ કહેવામાં આવે છે. વળી સ્વજનો સાથે જે યુદ્ધ કર્યું એનું જે પરિણામ છે એ પરિણામથી અર્જુન ખૂબ ડરી જાય છે એટલે એ યુદ્ધનો વિચાર એ પડતો મૂકવાની તૈયારી કરે છે અને માટે ભગવાન શ્રી કૃષ્ણએ એને ગીતાનો ઉપદેશ આપવો પડ્યો. અર્જુનના સારથી તરીકે રહેલા ભગવાન શ્રી કૃષ્ણ તેને કર્તવ્ય અને અકર્તવ્યનો ઉપદેશ આપે છે. શ્રી કૃષ્ણનો આ ઉપદેશ ભગવદ્ ગીતા તરીકે અખિલ વિશ્વમાં પ્રસિદ્ધ છે. તે સમયે અર્જુનને આપવામાં આવેલો આ ઉપદેશ આજે પણ એટલો જ પ્રસ્તુત છે. જગતના તત્વજ્ઞાનના ગ્રંથોમાં ભગવદ્ ગીતા ઉચ્ચ સ્થાને બિરાજે છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના સારથી હતા એ આપણે બધા જાણીએ છીએ, મહાભારતથી આપણે પરિચિત છીએ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કર્તવ્ય અને અકર્તવ્ય એટલે કરવા જેવા કાર્યો અને ન કરવા જેવા કાર્યનો ઉપદેશ આપે છે. આ શ્રી કૃષ્ણનો જે ઉપદેશ છે એ ઉપદેશ ભગવદ્ ગીતા તરીકે પ્રખ્યાતિ પામેલો છે. અખિલ વિશ્વમાં, સમગ્ર જગતમાં એ ખૂબ જ પ્રસિદ્ધિ મેળવેલો ગ્રંથ છે. એ અર્જુનને આપવામાં જે આવેલો ઉપદેશ છે એ ઉપદેશ આજે પણ એટલો જ ઉપયોગી છે. વળી જગતના તત્વજ્ઞાન ઉપર લખાયેલા ઘણા બધા ગ્રંથો છે એમાં આ ગ્રંથ અગ્રિમ સ્થાને બિરાજમાન છે.
ફળની પરવા કર્યા વગર, છેલ્લો પેરેગ્રાફ, ફળની પરવા કર્યા સિવાય પ્રત્યેક માણસ જો પોતાના કર્તવ્ય કર્મમાં લાગેલો રહે તો સંસારમાં સર્વત્ર સુખ પ્રસરી જાય એમ છે. ગીતાનો આ કેન્દ્રવર્તી ઉપદેશ છે. પ્રસ્તુત પાઠમાં ગીતાના 7 શ્લોકો પસંદ કરીને મૂકવામાં આવ્યા છે. આ શ્લોકોમાં ક્રમશઃ આત્માની અમરતા, જન્મ અને મરણની અનિવાર્યતા, કર્મયોગનું સ્વરૂપ, જ્ઞાનનો મહિમા, ભક્તના પ્રકારો તથા સ્વભાવ અને સાત્વિકી બુદ્ધિનું સ્વરૂપ, આટલી બાબતોનું નિરૂપણ એમાં કરવામાં આવ્યું છે. માણસના વ્યક્તિત્વના વિકાસ માટે આ બધી બાબતો ખૂબ જ મહત્વની છે. ગીતાનો મુખ્ય ઉપદેશ કર્મનો છે. જ્ઞાન, કર્મ અને ભક્તિ એ ગીતાના 3 યોગ છે. એમાં ભગવાન શ્રી કૃષ્ણએ કર્મયોગમાં એમ કીધું છે કે ફળની પરવા કર્યા વગર પ્રત્યેક માણસે પોતાના કર્તવ્યો એટલે કે કર્મમાં લાગેલો રહે તે જરૂરી છે, તો જ સંસારમાં સર્વત્ર સુખ પ્રસરે છે એમ છે. ગીતાનો આ કેન્દ્રવર્તી ઉપદેશ છે, મુખ્ય ઉપદેશ છે. ટોટલ 7 શ્લોકો આવા કાવ્યમાં અહીં પસંદ કરીને મૂકવામાં આવેલા છે. જુદી જુદી બાબતોની ચર્ચા એમાં આપણને જોવા મળે છે. આત્માની અમરતાથી લઈને સાત્વિકી બુદ્ધિ કેવી હોય છે એનું ગહન જ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આપે છે. તો આવી રીતે શ્રી કૃષ્ણએ અર્જુનને મહાભારતનું યુદ્ધ કરવા માટે તૈયાર કર્યો. ગીતાનું જ્ઞાન આપીને ખૂબ ટૂંકા ગાળામાં ગીતાને સમજાવવામાં આવી છે અને અર્જુન પણ ખૂબ ટૂંકા ગાળામાં આ ભગવદ્ ગીતાને સમજી શક્યો છે. આપણે બધા એનાથી ખૂબ પરિચિત છીએ. હવે આપણે આગળ વાત ન કરતા આપણા કાવ્યનો જે પહેલો શ્લોક છે એ શ્લોક તરફ આગળ વધીએ. પેન્સિલની જરૂરિયાત ઊભી થશે માટે પેન્સિલ તમારા હાથમાં રાખવી. હું જે પ્રમાણે ક્રમ આપું એ પ્રમાણે ત્યાં ક્રમ આપતો જાઓ. હવે પહેલો શબ્દ અહીંયા અયમ લેવાનો છે. અયમ એટલે આ, જે નીચે. બીજી લીટીમાં ન્યાયમ એવો શબ્દ છે, એમાંથી અયમ શબ્દ છૂટો પડે છે. એ આપણે પહેલી લીટીમાં લેવાનો છે. પહેલો અયમ એટલે આ, આ આત્મા, આપણે એમ કૌંસમાં લખશું. અયમ આત્મા, આ આત્મા કદાચિત ક્યારેય પણ, ન મ્રિયતે ન જાયતે, ન જાયતે ન મ્રિયતે, ક્યારેય જન્મ લેતો નથી અને ક્યારેય મૃત્યુ પામતો નથી. વળી બીજી લીટીમાં આવી, અયમ આ ભૂતવા થઈને ભવિતા ફરી થવાનો છે, વા ન ભૂયઃ એવું પણ નથી. અયમ આ ભૂતવા થઈને ભવિતા ફરી થવાનો છે, વા ન ભૂયઃ એવું પણ નથી. અયમ આ આત્મા, આ દરેકમાં આપણે પહેલાં મૂકશું. અજઃ એટલે અજન્મા, નિત્યઃ એટલે હંમેશા ટકી રહેનારો, શાશ્વતઃ એટલે સનાતન સત્ય, પુરાણઃ અને પુરાણો છે, પ્રાચીન છે, એમાં પણ અયમ શબ્દ આવ્યો, શાશ્વતો અયમ, એમાં અયમને આપણે પહેલાં લઈ લીધો છે. શરીરે હન્યમાને, આ શરીર હણાવા છતાં ન હન્યતે એ હણાતો નથી. ફરીથી ભાષાંતર જોઈએ આપણે. અયમ આત્મા, આ આત્મા કદાચિત ક્યારેય પણ, ન મ્રિયતે જાયતે, ક્યારેય જન્મતો નથી કે મૃત્યુ પામતો નથી. અયમ આ આત્મા ભૂતવા થઈને ભવિતા ફરી થવાનો છે,
वा न भूयः एवं पण नथी। अयम आ आत्मा अजह अजन्मा नित्यः सदा टकी रहनारो शाश्वतः सनातन सत्य पुराणः अने खूबज प्राचीन छे। शरीरे हन्यमाने आ शरीर हणावा छता न हन्यते ते हणातो नथी। भाषांतर बराबर रीते हवे तमे समझी गया हशो। अयम अयम शब्द अपने दरेक लीटी में प्रथम प्रथम लेता जासू, वच्चे होय तो त्यां अपने नो उल्लेख नहीं करिए। आ मुजब क्रम में तमारे श्लोकनु भाषांतर बराबर गोठवीने याद राखवानो प्रयत्न करवानो छे। तो आपणुं आत्मतत्व केवुं छे अर्थघटन करिए एनी वात अहींया करवामां आवेली छे। तो के आपणो आत्मा छे ए आत्मा क्यारेय जन्म लेतो नथी के क्यारेय मृत्यु पामतो नथी। तो जन्म अने मरण कोने लागू पड़े? तो के ए आपणा शरीरने लागू पड़े छे, आपणा आत्माने नहीं। आत्मा अमर छे, ए क्यारेय जन्मे नहीं अने क्यारेय मृत्यु पामे नहीं। जो जन्मे तो मरे, माटे ए जन्म पण नथी लेतो अने मृत्यु पण नथी पामतो। आपणा शरीरमांथी ज्यारे प्राणवायु जतो रहे छे एनी पहेला आपणो आत्मा छे ए आपणुं शरीर छे एनो त्याग करतो होय छे, जेथी करीने ए मरतो नथी। त्याग करीने ए बीजा कोई जीवनी अंदर गोठवातो होय छे एवुं आपणुं માનવું છે। હિન્દુ ધર્મશાસ્ત્રમાં એવું કહેવામાં આવે છે કે આત્મા ક્યારેય મરતો નથી। ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાની અંદર એમ સરળ રીતે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે જેવી રીતે આપણે કપડાં પહેરેલા છે એ કપડાં મેલા થઈ જાય છે એટલે આપણેને ગમતા નથી, એ કપડાં ઉતારીને આપણે બીજા નવા ધોયેલા સ્વચ્છ કપડાં પહેરીએ છીએ, એવું આ આત્માની બાબતમાં છે કે આત્મા છે એને પણ આપણું શરીર રોગિષ્ઠ થઈ જાય, ઘરડું થઈ જાય, એને ન ગમે એવું થઈ જાય, એટલે જેમ આપણે કપડાં બદલીએ છીએ એમ એ શરીર બદલી નાખે છે। એને વરસાદ ભીંજવી શકતો નથી, અગ્નિ બાળી શકતો નથી। આવી બધી વાતો પણ કૃષ્ણએ ગીતાની અંદર આત્માની આત્મતત્વને સમજાવતા કરેલી છે। તો આવી રીતે આત્મા છે એ ક્યારેય જન્મે નહીં અને ક્યારેય મૃત્યુ પણ ન પામે। વળી બીજી લીટીમાં એમ કીધું છે કે એ થઈને ફરી થવાનો છે એવું પણ નથી, વા ન ભૂયઃ। આ ભૂયઃ શબ્દ મહત્વનો છે, ફરીથી થવાનો નથી, આવો અર્થ છે એનો। ભૂત્વા એટલે થઈને, ભવિતા ફરી થવાનું છે, વા ન ભૂયઃ એવું પણ નથી। તો આત્મા એકવાર થઈ ગયો, પાછો જતો રહ્યો, ફરી પાછો આવશે એવું પણ નથી, એ અહીંયા રહેવાવાળો છે, માટે એ થઈને થવાનો નથી। ત્રીજી લીટીમાં એમ કીધું છે કે આત્મતત્વ છે કેવું, શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે આપણો આત્મા અજો એટલે અજન્મા, એનો જન્મ નથી। નિત્ય એટલે હંમેશા ટકી રહેનારો, સત્ય શાશ્વત એટલે સનાતન સત્ય અને ખૂબ જ પ્રાચીન છે। આપણો આત્મા છે એ અજન્મા છે, હંમેશા અહીંયા ટકી રહેનારો છે, સનાતન સત્ય છે, પછી ખૂબ જ પુરાણો ખૂબ જ પ્રાચીન છે। જગતની ઉત્પત્તિ થઈ ત્યારથી માંડીને આજ દિન સુધી નો એનો ઇતિહાસ છે, એટલે એ ખૂબ પ્રાચીન છે, ખૂબ પુરાણો છે। એટલે આત્મતત્વ છે એ આવું છે, એ જન્મ નથી લેતું, હંમેશા ટકી રહેનારો છે, સનાતન સત્ય છે અને ખૂબ જ પુરાણો છે, ખૂબ જ પ્રાચીન છે। અને છેલ્લે આપણે એમ કીધું કે શરીર હણાય છે ત્યારે ન હન્યમાને એ હણાતો નથી। આપણું શરીર જ્યારે હણાય છે, મતલબ કે આપણે મૃત્યુ પામીએ છીએ,
ત્યારે આપણો આત્મા છે એ મૃત્યુ પામતો નથી, એ હણાતો નથી, એમ અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હમણાં મેં તમને વાત કરી હતી એ પ્રમાણે જે રીતે આપણે કપડાં બદલીએ છીએ, મેલા કપડાં કાઢીને ધોયેલા સ્વચ્છ કપડાં પહેરીએ છીએ, એમ આપણો આત્મા છે એક શરીરનો ત્યાગ કરીને બીજા શરીરમાં દાખલ થતો હોય છે. તો આ રીતે આપણો આત્મા છે એ ની ગતિ છે, માટે એ આત્મતત્વને સમજવું ખૂબ જરૂરી છે. આત્મા એ પરમાત્મા છે, આત્મા એ જ પરમાત્મા. માટે આપણે જેટલું આત્મતત્વને હેરાન કરીએ એટલો પરમાત્માને હેરાન કરીએ એવું સમજવાનું છે. બંને એક જ છે, પરમાત્માનો અંશ છે આપણો આત્મા. એટલે આપણા આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર થઈ જતો હોય તો પરમાત્મા આપણને મળી ગયો, માટે કોઈ મંદિરમાં જવાની આપણને જરૂરિયાત રહેતી નથી. શ્લોક બીજા તરફ જાય, બીજો શ્લોક, જાત હી ખરેખર જાતસ્ય જન્મેલાનું મૃત્યુ ધ્રુવ મૃત્યુ નકી છે. જન ધ્રુવમ એટલે નકી છે. હી ખરેખર જાતસ્ય જન્મેલાનું મૃત્યુ ધ્રુવ મૃત્યુ ચોક્કસ છે, નકી છે. મૃતશ્ચ જન્મ ધ્રુવમ, અને જે મૃત્યુ પામે છે એનો જન્મ ચોક્કસ છે, નકી છે. બીજી લીટી, તસ્માત, માટે અપરિહાર્ય અર્થે, સંધિ છૂટી પાડીએ છીએ, તસ્માત માટે અપરિહાર્ય અર્થે ટાળી ન શકાય તેવી બાબતોમાં ત્વમ તારે ન સોચી તુમ અર્હસી, શોક ન કરવો જોઈએ. સોચી તુમ ન અર્હસી, શોક ન કરવો જોઈએ. શોક એટલે દુઃખ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એવું સમજાવતા કહે છે, અહીંયા ચિત્રમાં પણ તમે જોઈ શકો છો. હી ખરેખર જાતસ્ય ધ્રુવ મૃત્યુ, જે જન્મે છે એ નક્કી મરે છે. મૃતશ્ચ, અને જે મૃત્યુ પામે છે, ધ્રુવમ જન્મ એ ચોક્કસ જન્મે છે. તસ્માત માટે અપરિહાર્ય અર્થે ટાળી ન શકાય તેવી બાબતોમાં ત્વમ તારે સોચી તુમ ન અર્હસી, શોક ન કરવો જોઈએ. સમજાઈ ગયું ભાષાંતર બરાબર? હી એટલે ખરેખર, અહીંયા એમ કીધું છે કે જે જન્મે છે એ ચોક્કસપણે મરે છે, અને જે મૃત્યુ પામે છે એ ચોક્કસ જન્મે છે. માટે જે બાબતો અટકાવી ન શકાય, જે તારા હાથની બાબત નથી, તારા હાથની વાત નથી, એમાં તારે દુઃખી ન થવું જોઈએ. ન સોચી તું અર્હસી, અપરિહાર્ય અર્થે એટલે ટાળી ન શકાય, અટકાવી ન શકાય તેવી બાબતોમાં તારે દુઃખી થવાની જરૂર નથી, કારણ કે આ તારા હાથની વાત નથી. જન્મ લેવો, મૃત્યુ થવું એ કુદરત આધીન છે, પરમ તત્વ ના વશમાં છે, આપણા વશમાં નથી. એટલે કોઈ જન્મે છે ને કોઈ મરે છે ને એ બાબતોનું દુઃખ એ કરવું નકામું છે, એમ અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે કે ભાઈ આ તારા હાથની વાત નથી. અને તું કદાચ દુઃખી થા અથવા તો ખુશ થા તો એનાથી કંઈ ફેર પડવાનો નથી. જે બનવાનું છે એ 100% બનવાનું છે, માટે એ તારાથી અટકી શકે એમ નથી. માટે તારાથી જે બાબતો અટકે નહીં એમાં તારે શોક કરવાની જરૂરિયાત રહેતી નથી, એવું તું સમજી લે. જન્મ મરણ એ કુદરતના હાથની વાત છે, આપણા હાથની વાત નથી. અર્જુન એમ કહેતો હતો કે આ સામા પક્ષે ઉભેલા ભીષ્મ એ મારા પિતામહ છે, આ ગુરુ દ્રોણ છે કે જેની પાસેથી હું સમગ્ર જ્ઞાન પ્રાપ્ત કર્યું છે મેં, આ મારો ભાઈ છે દુર્યોધન, મારા કાકાનો દીકરો, એને હું કઈ રીતે મારી શકું, એને હું નહીં મારું. માટે કૃષ્ણ છે એને વિશ્વરૂપનું દર્શન કરાવે છે, અને એ વિશ્વરૂપના દર્શનની અંદર જન્મ અને મૃત્યુનો સિદ્ધાંત છે
એ સમજાવવાનો પ્રયત્ન કરે છે. એમાં આ બધાય છે એને મૃતવત બતાવે છે, જેથી કરીને અર્જુનને પછીથી એવું માનવામાં આવે છે કે ખરેખર જન્મ મરણ એ મારા હાથની વાત નથી, હું તો માત્ર એક નિમિત્ત છું આ બધાને મારવા માટેનો, હકીકતમાં એનું મૃત્યુ મારાથી થતું નથી. તો આ રીતની વાત કૃષ્ણ છે એ અર્જુનને સમજાવે છે. અર્જુન પણ ખૂબ બુદ્ધિમાન પુરુષ હતો એ સમયનો, એટલે ઘડીકમાં એ વાતને સ્વીકારતો નહોતો, એને પ્રમાણ આપવાની જરૂરિયાત હતી, પણ કૃષ્ણએ એને બહુ મોટું પ્રમાણ વિશ્વરૂપનું દર્શન કરાવીને આપી દીધું, દિવ્ય દ્રષ્ટિ આપીને. પછીથી અર્જુને કોઈ પ્રમાણ માગવાનો પ્રયત્ન કર્યો ન હતો. તો આ રીતે જે જન્મે એ ચોક્કસ મરે છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, ભગવાન બુદ્ધ પણ એમ કહેતા હતા, અને જે મરે છે એ ચોક્કસ જન્મે છે, માટે આ અટકાવી શકાય એવી બાબતો નથી, એટલે એમાં શોક એટલે કે દુઃખ વ્યક્ત કરવાની ક્યાંય આવશ્યકતા ઊભી થતી નથી. બાળકો, આ બધું સનાતન સત્ય છે, એને આપણે સ્વીકારવાનું રહીએ, એનાથી આપણે દૂર જઈ શકીએ નહીં. એનાથી આગળનો શ્લોક હવે આપણે અભ્યાસ કરીએ, બહુ પ્રચલિત શ્લોક છે મહાભારતનો, ગીતાનો. કર્મન્યે વા અધિકારસ્તે, કર્મ કરવામાં જ તારો અધિકાર છે. ફલેશુ મા કદાચન, ફળની બાબતમાં ક્યારેય પણ નહીં. મા કર્મ ફલ હેતુ ભૂહુ, તું કર્મ ફળના હેતુવાળો થઈશ નહીં. મા તે સંગોસ્ત્વમ અકર્મણી, અને કર્મ ન કરવામાં તારો સંગ ન થાવો. બહુ પ્રચલિત શ્લોક છે, ઘણીવાર તમે સાંભળેલો છે ભગવદ્ ગીતાનો. કર્મન્યે વા અધિકારસ્તે, કર્મ કરવામાં જ તારો અધિકાર છે. ફલેશુ મા કદાચન, ફળની બાબતમાં ક્યારેય પણ નહીં. તું કર્મફળ હેતુ ભૂહુ મા, કર્મફળના હેતુવાળો થઈશ નહીં. તે સંગોસ્ત્વમ કર્મણી મા, તારો કર્મ ન કરવામાં સંગ ન થાવો. બીજી લીટી બરાબર સમજીએ. કર્મફળ હેતુ ભૂહુ મા, તું કર્મફળના હેતુવાળો થઈશ નહીં. તે અને તારો સંગોસ્ત્વમ અકર્મણી મા, કર્મ ન કરવામાં સંગ ન થાવો. મા એ અહીં નકારના અર્થમાં લેવાનો છે. ભાષાંતર બરાબર હવે સમજાઈ ગયું. આ રીતે ક્રમ છે. પહેલાં એમ કીધું છે કે હે અર્જુન, કર્મનો સિદ્ધાંત સમજાવે છે, કર્મ કરવામાં તારો અધિકાર છે, ફળની બાબતમાં ક્યારેય પણ નહીં. તું માત્ર કાર્ય કરી શકે, એ કાર્યનું પરિણામ કેવું છે એ નક્કી તારે કરવાનું નથી. એ તો જેવું કાર્ય એવું પરિણામ મળે, એમ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કરે છે. તું માત્ર કર્મ કરતો જા, નિષ્ઠાપૂર્વક કર્મ કરતો જા. જે કર્મ સત્કર્મ છે, પુણ્ય કર્મ છે, એનું 100% સારું પરિણામ આવશે એવી શ્રદ્ધા રાખી શકાય. પણ હું આ સારું કર્મ કરું છું એટલે મને આ સારું ફળ મળવું જોઈએ એવી આશા રાખી શકાય નહીં. માટે કૃષ્ણ અર્જુનને કહે છે કે માત્ર કર્મ કરતો જા, હું કહું એમ કરતો જા. એનું ફળ કેવું આપવાનું છે, કેવું મળશે એ મારે નક્કી કરવાનું છે, તારે નક્કી કરવાનું નથી. ભગવાન રામના અને ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં બાળકો ઘણો બધો તફાવત હતો. ભગવાન રામ છે એ એવું કહેતા હતા કે હું જેમ કરું એમ તમે કરો. કૃષ્ણ એમ કહેતો હતો કે હું જેમ કહું એમ તમે કરો. કૃષ્ણએ જે કર્યું હતું એમ આપણે કરવાનું નથી, અને રામે જેમ કર્યું હતું એમ આપણે કરવાનું છે. બે અલગ હતા, એક પૂર્ણ પુરુષોત્તમ હતો અને એક મર્યાદા પુરુષોત્તમ હતો. એટલે બંનેની રહેણીકેણી અને બંનેની વાતો બે અલગ અલગ છે. કૃષ્ણ છે એ પૂર્ણ હતો એટલે ન કરવાનું પણ કરી શકતો હતો, રામ એ નહોતા કરી શકતા.
એટલે અર્જુન છે એને કૃષ્ણ કહે છે કે ભાઈ તું માત્ર કર્મ કરતો જા, એનું ફળ તને ચોક્કસ સારા કર્મો કર્યા હશે તો સારું મળશે, એની અત્યારથી આશા રાખી શકાય નહીં, તું કર્મ ફળના હેતુવાળો થઈશ નહીં, હેતુ એટલે પરિણામ, તું કર્મ ફળ કેવું તને મળશે, પરિણામ કેવું મળશે એના વિશે તારે વિચારવાનું થતું નથી। છેલ્લે એમ પણ કીધું કે કર્મ ન કરવામાં તારો સંગ ન થાવો, બહુ મહત્વની વાત છે બાળકો। પેલા એમ કીધું કે કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળની બાબતમાં ક્યારેય પણ નહીં, માટે તું ફળની આશા રાખતો નહીં, ત્યાં સુધી કહી દીધું। એટલે અર્જુન બુદ્ધિમાન હતો, એ કદાચ એવું પણ વિચારે કે ભાઈ કર્મ કરવા એનું ફળ કેવું મળે એની કંઈ આપણને ખબર નહીં, બરાબર, એનું પરિણામ કેવું આવશે એ પણ આપણે નક્કી કરી શકતા નથી, તો શા માટે કર્મ કરવા જોઈએ, મારે કર્મ જ નથી કરવા, અકર્મક બની જાઉં। એટલે ભગવાન શ્રી કૃષ્ણએ આ છેલ્લે એમ કીધું છે કે કર્મ ન કરવામાં તારો સંગ ન થાવો, મતલબ કે તારે કર્મ તો કરવાના જ છે, પરિણામ સારું મળે તો પણ અને પરિણામ ખરાબ મળે તો પણ માણસે કર્મ કરવાનો છે, જીવ માત્રએ કર્મના સિદ્ધાંત ઉપર ચાલવાનું છે, એમનેમ બેસી રહેવાનું નથી। તો દરેક જીવે કર્મ કરવાનું છે, કર્મ વગર બધુંય નકામું છે, કર્મ કરો તો ફળ મળશે, સારું નરસું બંધન પુણ્ય પાપ આ બધું લાગુ પડવાનું છે, તો આપણે વિચારીને જ કર્મ કરીએ, હિતકારી જે કાંઈ બાબતો હોય એમાં જ જોડાઈએ, અને જો સત્કર્મ હશે તો પરિણામ સારું મળશે એવી શ્રદ્ધા રાખીએ, વિશ્વાસ રાખીએ, પણ આ જ મળવું જોઈએ ને આમ જ થવું જોઈએ એમ આપણે કહી શકીએ નહીં, એટલે કે કર્મ ફળના હેતુવાળું આપણે બનવાનું નથી, અને કર્મ છોડી દેવાના પણ નથી, કર્મ હંમેશા કરતા રહેવાના છે। ધ્યાન એટલું રાખવાનું છે કે એ કર્મ ફળનું બંધન આપણે ને લાગુ ન પડે, સારું કર્મ કરીએ તો સારું પરિણામ મળે છે, ખરાબ કર્મ કરીએ તો ખરાબ પરિણામ મળે છે, પાપ પુણ્ય જેને આપણે કહીએ છીએ એવું આપણું માનવું છે, તો એ મુજબ આપણે કર્મ કરતા જઈએ તો ક્યાંય વાંધો આવતો નથી। બાળકો ત્રણ શ્લોકો આપણે જોયા, તમારી બુક ખુલ્લી છે જરા વ્યાકરણ જોઈ લઈએ। પહેલો શ્લોક છે એમાં જાય, પહેલી લીટીમાં જાયતે મ્રિયતે, અહીંયા પાછળ તે પ્રત્યય છે એટલે એ વર્તમાન કાળના બંને ક્રિયાપદો છે, એની નીચે જાય તો ભૂતવા શબ્દ આવ્યો હતો, એની પાછળ ત્વા પ્રત્યય છે એટલે એ સંબંધક ભૂતકૃદંત છે, ભવિતા એ કર્મણી ભૂતકૃદંત છે, ભૂયઃ ય પ્રત્યય છે વિદ્યથ કૃદંત છે, પછી આગળ જાય તો સંધિ છે શાશ્વત પ્લસ અયમ ત્રીજી લીટીમાં, અજઃ નિત્ય આ બધાય આત્માના વિશેષણો છે, પુરાણ આ બધા એના વિશેષણો છે, છેલ્લે હન્યતે ત્યાં તે પ્રત્યે આવ્યો એટલે એ વર્તમાન કાળ આત્મનેપદનું ક્રિયાપદ છે, છેલ્લે શરીરે એવો શબ્દ હતો જે સપ્તમી વિભક્તિ એકવચન નામનું રૂપ છે। હવે આપણે બીજા શ્લોક તરફ જઈએ, જાતસ્ય પહેલો શબ્દ છે, જન્મેલાનું સ્ય પ્રત્યે એટલે એ ષષ્ઠી વિભક્તિ એકવચનનું રૂપ છે, મૃત્યસ્ય એ પણ ષષ્ઠી વિભક્તિ એકવચન છે, પછી બીજી લીટીમાં સંધિ હતી તસ્માત અપરિહાર્યે પ્લસ અર્થે, આમ સંધિ છૂટી પડે, તસ્માત પ્લસ અપરિહાર્યે પ્લસ અર્થે, પછી ત્વમ એવું સર્વનામનું યુષ્મદ સર્વનામનું રૂપ આવ્યું હતું દ્વિતીય વિભક્તિ એકવચન, અને છેલ્લે હતું અર્હસી બીજા શ્લોકમાં, ત્યાં સી આવ્યું એ સી વર્તમાનકાળ પરસ્મયપદ મધ્યમ પુરુષ એકવચનનું ક્રિયાપદ બનશે, પાછળ સી પ્રત્યે મૂકવામાં આવ્યો એટલે। હવે આપણે ત્રીજા શ્લોક તરફ જઈએ,
કર્મણ્યે વા અધિકારસ્તે મા ફલેષુ કદાચન, ક્યારેય પણ નહીં. તો અહીંયા ફલેષુ શબ્દ આવ્યો હતો, જે સાતમી વિભક્તિ એ બહુવચનનું રૂપ છે, નામનું ફળ ફલેષુ. સાતમી વિભક્તિ બહુવચન, અકારાંત નપુસકલિંગ, એના રૂપો વન પ્રમાણે બને. પછી સંગોસ્ત્વમ કર્મણી છેલ્લે આવી આવો શબ્દ આવ્યો હતો, જેને આવી રીતે આપણે છૂટો પાડેલો હતો. કર્મ ન કરવામાં તારો સંગ ન થાવો. તો આ રીતે આપણે આ ત્રણ શ્લોકો સુધી આજના દિવસમાં અહીંયા અટકીએ છીએ. હવે ચાર શ્લોકો બાકી છે, એ આના પછીના આપણા વિડીયો લેક્ચરની અંદર આપણે પૂર્ણ કરશું. તો આ ત્રણ શ્લોકોનું ભાષાંતર આપણે કરી લેશું. અહીંયા સુધી તમારી છમાસિક પરીક્ષાનો કોર્સ છે બાળકો, તેરમું કાવ્ય છે. એ તેરમા કાવ્યમાં ભાષાંતર તો છે જ, પણ સાથે સાથે અર્થવિસ્તાર માટે પણ આ કાવ્ય છે એ ઘણું મહત્વનું છે. ત્રણ અર્થવિસ્તારો તમારા સ્વાધ્યાયમાં આપવામાં આવ્યા છે, માટે આમાંથી અર્થવિસ્તાર પૂછાવાની પૂરી શક્યતા છે પેપરમાં. માટે અર્થવિસ્તાર તમારી રીતે આપણે પ્રયત્ન કરશું બનાવવાનો. મૌખિક મૌલિક બાબતોનો પણ આપણે એમાં ક્યાંક લાગુ પડતી હોય એવી બાબતોનો એમાં ઉમેરો કરશું. તો આ ત્રણ શ્લોકો કરી લેજો, અહીંયા સુધી આપણે રાખીએ છીએ. વ્યવસ્થિત રીતે આટલું કરીને જ પછી આરામ ફરમાવજો એવો હું આશય રાખું છું, આશા રાખું છું. ફરી પાછા મળીએ કાલે.